નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારના પશ્ચિમ ભાગમાં રેલવે કોરિડોર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર ન ચૂકવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેલવે દ્વારા 8 જેટલા મકાનોનો કેટલોક ભાગ સંપાદિત કરી તેને આર્થિક વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 3 વર્ષથી વળતર મંજૂર થવા છતાં પરિવારોને વળતર નથી ચૂકવવામાં આવ્યું, જેને કારણે સ્થાનિકોએ ડ્રેનેજ લાઇનની કામગીરી અટકાવીને વળતર આપવાની માંગ કરી હતી. સ્થાનિકોના વિરોધને કારણે પાલિકાના અધિકારીઓ પરત ફર્યા હતા. જો કે બીજી તરફ સ્થાનિકોને ટૂંક સમયમાં વળતર ચૂકવવામાં આવશે તેવી પાલિકાના ઉપપ્રમુખે ખાતરી આપી હતી કે વરસાદનો અત્યારે સિઝન ચાલુ થશે તો આ રોડ પર ચાલવા જેવું નહીં થાય, નકરું કાદુક કાદુક થાય. અને એ લોકોને અમે કહીએ કે આવીને અમને પેલું નાખી જાઓ, તો એ લોકો કે જે ઘરવાળા આવે એના ઘરકણે જ નાખીએ, અને ત્યાં કહેવા જઈએ ને તો અમને ઊંધા ઊંધા જવાબ આપે. અને વણતરની વાત છે તો જે આ સનસિટી અપાર્ટમેન્ટ છે ને, એ લોકોને વણતર ચૂકવીને બહુ વખત થઈ ગયો, તો એ લોકોને ચૂકવી દીધું તો અમને કેમ આવી રીતે તમે હેરાન કરો છો? વળતર બાબતમાં કે આ 1 વર્ષ થશે, 6 મહિના થશે, એવી રીતે અમને વાયદા બતાવ્યા કરે છે. 4 વર્ષ થઈ ગયા, હજી સુધી 1 રૂપિયો બી નથી થયો. અને જે આ ગાડી ચાલે ને તો વાઇબ્રેશનના કારણે મારું ઘર પેલું જ છે, મારું ઉપરથી સ્લેબ બી પડેલું છે. અહીંયા બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારું, તો અમારાથી બહાર નીકળ્યા ને સાહેબ મેં 2 વાર પડી ગઈ, અમે કેન્સલનું મરીશું. અને અમે કેટલા દિવસથી 3 વર્ષથી એ લોકો સાથે ધક્કા ખાતી છે, હું પણ ત્યાં જાઉં છું પણ એ લોકો કંઈ કરતા નથી. અમને 20 ફૂટનો રોડ જોઈએ ને અમારું વર્તન જોઈએ, એ લોકો ના પાડે છે, એ લોકો ધક્કા ખાય છે. એ લોકો એમ જ કહે છે કે થશે, કેટલાક દિવસ દમ મારવાનો સાહેબ. બહુ તકલીફ પડે છે સાહેબ, બહુ તકલીફ પડે છે અમને આવા જવાનું. અને લોકો ઢોર તો તમે સાંજે જોઈ ને તો લાઈન લાગે છે, અમારથી કેથા નીકળાય નહીં, નીકળું તમે 2 વાર રોડ પર પડી ગઈ સાહેબ. એમની જે માંગણી છે, અમારા રેલવે કોરિડોર જે આપણે નવો બંને બહેનો છે તેના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, એટલે અમને જમીન સંપાદન માટેની પ્રક્રિયા આગળ જે તે સમય થઈ હતી અને એ જમીનનું વળતર એમનું બાકી છે, તેના માટે અમે લોકોએ પણ એમની જોડે રજૂઆત કરી છે અને એમને વળતર મળે એના માટેના પ્રયાસો અમે પણ કરી રહ્યા છીએ. એમાં જે પાલિકા છે એમને જમીન સંપાદનની જે પ્રક્રિયા કરવાની છે તેમાં વળતરની હજી વ્યવસ્થા થઈ નથી અને જે તે સમયે એ જે કામ છે તે હજી બાકી છે કરવાનું, અને આવનારા સમયમાં અમે એ કામ પૂર્ણ કરીશું.